સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસના જે પોઝિટિવ કેસનો આંક છે તેમાં ઘટાડો નોંધાયો છે. અપેક્ષિત વસ્તુ છે, સારી વસ્તુ છે. પરંતુ વાત આજે કચ્છના પાટનગર જિલ્લા મથક ભૂજની કરવાની છે. ભુજમાં કોરોનાનો જે આંકડો છે એ ચિંતાજનક બન્યો છે. ગઈકાલે 241 પોઝિટિવ કેસ આવ્યા, જેમાંથી સરેરાશ 40% કેસ ભુજ તાલુકાના આવ્યા, જે ખૂબ જ ચિંતાજનક બાબત છે. આમતક ટીવી ન્યૂઝ ચેનલના રિપોર્ટરે આજે સમગ્ર શહેરમાં એક પડતાલ કરી ત્યારે વસ્તુ અને વાસ્તવિકતા સામે આવી હતી કે ખાસ કરીને જે ફ્રૂટના લારીવાળાઓ છે તે સંક્રમણ ફેલાવવામાં સૌથી નિમિત્ત બનતા હોય તેવો માહોલ સર્જાયો રહ્યો છે. લોકો પણ ક્યાંક ને ક્યાંક સરકારી ગાઈડલાઈનનો ભંગ કરે છે, ક્યાંક સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરે છે, ક્યાંક માસ્ક પહેરવામાં ઉદાસીનતા દાખવે છે, તો ક્યાંક જે માસ્ક પૂરું મોઢા ઉપર ઢંકાવવું જોઈએ તેનો પણ અભાવ જોવા મળતો હોય છે. આવી પરિસ્થિતિમાં સીધું જ સંક્રમણને નોતરું આપતા હોય છે. આજે અનેક શહેરના પોશ વિસ્તારમાં આ વસ્તુ જોવા મળી. લોકો બિંદાસપણે ફરી રહ્યા છે. કોરોનાનો જે આંકડો છે એ ચિંતાજનક છે. રાજ્યમાં આંકડો ઘટ્યો છે, પરંતુ જે વાત કરવાની છે, ભુજમાં આંકડો દિવસે દિવસે વધતો જાય છે. ખાસ કરીને જે શહેરી વિસ્તારનું સંક્રમણ છે તે ખૂબ જ ચિંતાજનક બન્યું છે. ગઈકાલે પણ ખાસ કરીને પોલીસે, એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર ચૌધરી, મામલતદાર અને ચીફ ઓફિસરે જે પ્રમુખ સ્વામીનગર અને વાણિયાવાડ વિસ્તારમાં જે ચેકિંગ કર્યું હતું, આ ચેકિંગમાં કેટલીક ચિંતાજનક બાબતો સપાટી ઉપર આવી હતી. લોકો નહીં સમજે તો આવતા દિવસે વધારે સંપૂર્ણ જે ઘાતક સંક્રમણ છે તેના દિવસો હવે દૂર નથી. તાત્કાલિક અસરથી લોકો માસ્ક પહેરે, સોશિયલ ડિસ્ટન્સ જાળવે, સરકારી ગાઈડલાઈનનો ભંગ ન થાય તે જોવે, અને બિનજરૂરી જે ઘરેથી બહાર નીકળવાની આદત છે તેમાં પણ ઘટાડો કરે તે ખૂબ જ અપેક્ષિત બાબત છે. આજે આમતક ટીવી ન્યૂઝના રિપોર્ટરે જે વાત રજૂ કરી છે તે ખૂબ જ શહેરીજનો માટે અને તંત્ર માટે ચિંતાજનક છે.